સૌથી પહેલા આપણે આઈસ્ક્રીમનો કોન દોરીશું, તો એના માટે રેક્ટેંગલ શેપ લેશું અને એને ડ્રો કરી લેશું. ડ્રો થઈ જાય ત્યારબાદ ફ્લિપમાં જશું અને ફ્લિપ વર્ટિકલ કરી લેશું, એટલે આટલું થઈ જાય. ત્યારબાદ આવે ઓવેલ શેપ લેશું. ઓવેલ શેપ લીધા પછી એને ઓવેલ શેપને આપણે આવી રીતે ડ્રો કરી લેશું. ત્યારબાદ આપણે લાઈન શેપ લેશું અને વ્હાઈટ કલર લઈ લેશું. વ્હાઈટ કલર લીધા પછી આપણે આને ઝૂમિંગ કરી દઈએ, અને અહીંયા છે લાઈનમાં વ્હાઈટ કલરનો આવી રીતે કાપો મારી દઈશું. એવી જ રીતે અહીંયા પણ આપણે એવી રીતે વ્હાઈટ કલરનો કાપો મારી દઈશું. ત્યારબાદ ફિલમાં જઈ અને અહીંયા આપણે વ્હાઈટ કલર પૂરી દઈશું, એટલે જતું રહેશે. ત્યારબાદ બ્લેક કલર ઉપર ક્લિક કરીશું અને અહીંયા આપણે સ્માઈલી દોરીશું. તો સૌથી પહેલા ઓવલ શેપ ઉપર ક્લિક કરી દઈએ અને આવી રીતે એક સ્માઈલી દોર્યું. ત્યારબાદ એમાં ફિલમાં જઈને કલર પૂરી દઈશું. ફરીથી વ્હાઈટ કલર ઉપર ક્લિક કરી દઈશું અને એની અંદર હજી એક આવી રીતે વ્હાઈટ સર્કલ આપી દઈશું. ત્યારબાદ આ જે વ્હાઇટ સર્કલ આપ્યું એની અંદર આપણે કલર ફિલઅપ કરી દઈશું. ફિલમાં જશું અને વ્હાઇટ કલર પૂરી દઈશું. ત્યારબાદ હજુ એક આપણે વ્હાઇટ કલરનું સર્કલ છે તે અહીંયા આવી રીતે ડ્રો કરી દઈશું. આટલું થઈ જાય ત્યારબાદ સિલેક્ટ ઉપર ક્લિક આપી અને જે આ ડ્રો કરેલું છે એની આપણે અહીંયા બાજુમાં છે એ કોપી લઈ લેશું. કોપી લેવાઈ જાય ત્યારબાદ આપણે એમાં મનગમતા કલર પૂરીશું. તમને આઈસ્ક્રીમ કોનનો જે કલર ગમતો હોય તે કલર તમે લઈ શકો છો. તો ફિલમાં જઈ અને અહીંયાથી તમને જે કલર ગમતો હોય તે કલર તમે લેજો. હું અહીંયા અત્યારે પિંક કલર ટાઈપનું લઉં છું આઈસ્ક્રીમ. ત્યારબાદ અહીંયા આ જે કોન બન્યો છે એની અંદર આપણે આઉટલાઈન દોરીએ. તો આપણે તમને જે કલર ગમતો હોય એ કલરની આપણે આઉટલાઈન અથવા તો આવી રીતે આ શેપ પણ તમે દોરી શકો છો. આવી રીતે એમ ના કરવું હોય તો તમે લાઈન શેપ લ્યો. લાઈન શેપ લીધા પછી તમને ગમતી સ્ટાઈલ આપી દેવાની. એમાં આ જે કોન છે એમાં તમને ગમતી સ્ટાઈલ આપી દેવાની રહેશે. આવી રીતે જુદી જુદી સ્ટાઇલ છે તમે ડ્રો કરી શકો. ક્રોસ માં આપી તો એ ચાલે, કોઈ પણ પ્રકારની પેટર્ન છે તમારે અહીંયા આપી શકો છો. આવી રીતે તમને ગમતી કોનની કોઈ પણ પ્રકારની પેટર્ન છે તમે ડ્રો કરી શકો છો. ત્યારબાદ કમ્પ્લીટ થઈ ગયેલી છે. ત્યારબાદ સિલેક્ટ ઉપર ક્લિક કરી અને આટલું પાર્ટ સિલેક્ટ કરી આપણે સાઈડમાં લઈ લઈએ
કોપી ઉપર ક્લિક કરી અને પેસ્ટ ઉપર ક્લિક કરીશું તો તમને બીજી એક કોપી તૈયાર મળશે. ત્યારબાદ ફરીથી પેસ્ટ ઉપર ક્લિક કરીએ તો આવી રીતે ત્રીજી કોપી તૈયાર મળશે. ત્યારબાદ ફરીથી પેસ્ટ ઉપર ક્લિક કરીએ તો આવી રીતે તમારે જેટલી કોપી કરવી એટલી કરી શકો છો. હવે ફિલમાં જશું અને કલર છે એ જુદા જુદા કલર તમે આવી રીતે તમને ગમતા કલર તમે ફોનમાં છે તમે પૂરી શકો છો. થેન્ક યુ.